બોલો સરકાર 119 ઠાસરા વિધાનસભાના બેનર હેઠળ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખેડા જિલ્લાના 119 ઠાસરા વિધાનસભામાં ઠાસરા તથા ગળતેશ્વર તાલુકા આયોજિત બોડો સરકાર કાર્યક્રમ હેઠળ તારીખ 2/9/2022 રોજ સેવાલિયા મુકામે બપોરના 3 કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના ઉષાજી નાયડુ, મધ્ય ગુજરાત એઆઈસીસી ઇન્ચાર્જ માનનીય માલસિંહજી રાઠોડ, પ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ માનનીય કાંતિભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી ધાસરા માનનીય તારાચંદ ભગોરાજી, પંચમહાલ ઇન્ચાર્જ લોકસભા માનનીય પ્રભાબેન તાવીયાડા, 18 પંચમહાલ લોકસભા પ્રભારી માનનીય પ્રશાંત ઉપાધ્યાય, એઆઈસીસી ઇન્ચાર્જ ઠાસરા વિધાનસભા મહાનુભાવો તથા તાલુકા અને શહેર સમિતિ કોંગ્રેસના કાર્યકર અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા હતા, તેમજ આગામી તારીખ 5/9/2022 રોજ રાષ્ટ્રીય નેતા માનનીય રાહુલજીનો ગુજરાત પ્રવાસને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ ગુજરાત પ્રભારી ઉષાબેન નાયડુ દ્વારા ભાજપા સરકાર પર મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા અને આરોગ્યના મુદ્દા લઈને આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા ગુજરાતની ભાજપ સરકારને ગપ્પીદાસ સરકાર કહેવામાં આવ્યું હતું અને વધુમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે બેઠા બેઠા ખાતમુહૂર્ત કરતા મંત્રીને જમીન પર આવે તો રોડ પર પડેલા ખાડા દેખાય અને રોડનું મરમ્મત થાય, અને જો મોટા ગજાના નેતાઓ 2-2 મહિને મુલાકાત લેવા આવે તો રોડ પરના ખાડા પૂરાય અને જનતાને હાલાકી ઓછી વેઠવી પડે. વધુમાં કહ્યું હતું કે ઠાસરા અને ખેડામાં નહીં, સમગ્ર ગુજરાતની જનતા ભાજપથી ત્રાસી ગઈ છે. આવું બધું થતેલું એટલે પાછા એમને કાઢી મૂક્યા, પાછા નવા આવ્યા હતા, નવાય પેલા પાછા ખબર પડે ચરસ ને ડ્રગ્સ ને એવું પકડાતું નહીં, પછી એમના હાથમાં આવી તે આવું એવા શું કરવાના એ શી ખબર પડે. એટલે પેલા તો 5 મિનિટ 2 હાથ પાસે મરી જતા. આ તો અનુભવ બોલે છે એટલા માટે કહું છું, કાંઈ આ ગપ્પીદાસની વાત હોય નહીં. અરે પાછા મને એમ કહેલું ને કે તમારા રસ્તા બાકી હોય ને તો પેલા તમે ત્યાં આપણા પટેલ શું નામ આજી નીતિન કાકો હતા એમની જોડે જોઉં કે સહી કરાવી દે. તમે કહું તમે ઇશ્યુ કરવા બેઠા હતા, પાછા અમે બધા ગોપાભાઈ જોડે બધા 45 ધારાસભ્યો ગયા અને મેં કહ્યું કે આવા તો નીતિનભાઈ જોડે મોકલે છે, તો પછી અમારે નીતિનભાઈ કઈ હોય અમને ખબર નહીં. તો મેં કહ્યું તમે રસ્તો બતા કે મેં તો કે આવું કહ્યું જ નહીં. પાછા આવું જુઠ્ઠું બોલાય એટલે જુઠ્ઠાની સરકાર કહેવાય. આ મારા નજરનો દાખલો હું તમને આપું છું. એટલે આવી બધી વિજ્ઞા હોય અને આવા કેટલા કરોડ આપ્યા. કોઈ ગયું હોય કે સારું ભાષણ નોકરી હોય તો કહો તો મને હું કહું કેટલા કરોડ આપ્યા. કરોડ એમને એક લેટર લખો તો ભાઈ તમારા લેટર પેડ ઉપર આ 1 રૂપિયાની પણ ગ્રાન્ટ તમે લખીને આવી હોય ઠાસરા અને ગરતેશ્વર તાલુકા તો આપણે મોની જઈએ કે ના બરોબર છે. આ તો એમને ગપ્પો મારી ગયા કે મેં આટલા રોડ પાસ કરાયા, એમાં એમનું કશું હોતું નહીં. आप सभी भी समझ गए होंगे. अभी मेरी बहन बोल रही थी कि दीदी ना यहाँ पे लोग बहुत डरे हुए हैं. अरे भाई किस बात की डरना, आप तो वैसे ही लुट गए हो. आप तो वैसे ही लुट गए हो तो किस बात की डरना. 25 साल से आपको लुटते गए लुटते गए लुटते गए अपनापन में, आपको पता ही नहीं चला. और आप इतने मोटे इतने मीठे हो, आप गुजरातियाँ इतने मीठे हो कि सोचते गए कि चलो आप नहीं तो फिर आप नहीं तो फिर. अब वक्त आ गया है कि गुजरात परिवर्तन चाहती है और ये भाजपा ही करवा रही है परिवर्तन. नहीं तो ना ये महंगाई होती, ना ये लोग सारे नहीं
તો પછી એક ખાસ તો આપણે ઘેર વલોઈ મફત આપેલા લોકોને વલો કરી બોલાવીને આપીએ, આજુબાજુ ઢોળી દેતેલા આ વસ્તુ ખાતે અત્યારે એની પર ટેક્સ આવી ગયો. પેલા ખેડૂત ઉપર એક રૂપિયાનો પણ ટેક્સ નતો, ખેડૂત ગમે તેટલા બેંકમાં પૈસા ભરે રોકડા તોય કોઈ નોટિસ નથી આપતી, અત્યારે તો 2-5 લાખ રૂપિયા તો ભર્યા નહી. તો છેકથી આવો કાગર કા લાયા કઈ થી? તો ભાઈ કોક ના ઘર માં ચોરી કરવા ગયેલા અમે, એ વસ્તુ કઈ ગઈ. એટલે કોમ્પ્યુટર નો જમાનો આવ્યો એટલે સીધું જ એ લોકો નામ દેખાય, આધાર કાર્ડ નાખ્યું નહીં કે તમારી જોડે શું છે એ દેખાય, અને બહુ ગાંધાગીરી કરો તો તમારા ઉપર પાછી ઈડી ની વેડ પડે, અને જે કઈ હોય એનો મોંઘા બહુ બતાવો પડે. આવું થઈ ગયું છે તો આપણે બધાએ 2022 નું મિશન કોંગ્રેસ લાવો દેશ બચાવો એ અભિયાન સાથે વિનું છું. જય હિન્દ જય ભારત. ઘણા ઘણા આભાર. પેસી જઈએ આપણે ભોપાભાઈ ઠાસરા આવેલા, તારા મોટી મોટી વાતો કરી બેઠા બેઠા સાળ મુહૂર્ત કરતેલા, આમાંથી કોઈ ગયું હોય તો એને ખબર હશે કે કેટલા કરોડ આપ્યા. હવે એમના બાપના પૈસા છે. કોયદાના અહીં પેલો રસ્તો કઈ કરાય એમને ખબર છે, કારણ કે અમે બેઠા બેઠા સાળ મુહૂર્ત કરીએ અને ગપ્પો મારીએ. આવી સરકાર બેઠા બેઠા ઓફિસ આમ તો પાછો મોડો સારો બનાવો, અને મોડેલોન નહીં ઉદઘાટન કરવાનું. આ હરી કેવી સરકાર કહેવાય? તો રસ્તામાં જાય તો 2 ખાડા દેખાય તો કે છે કે ખાડો પૂરો પેલા અધિકારીઓ એટલા બધા વર્જેલા નહીં રોડ ઉપર, તો બધા ખાડા હવે તો પૂરી દીધા ગમે તેમ કરી. ભોપાભાઈ કાયમ એવો ન્યાય પણ વિચાર કરેલો, અરે ખાડા તો પૂરાય. એટલે મિત્રો હારામ હારું તમે 2-2 મહિને 6-6 મહિને આવો તો ખબર પડે, પણ આ તો ચૂંટણી આવવાની, આ મોટી મોટી કરોડોની ખાલી ખાલી જાહેરાત કરવાની, અને એમના લેટર ઉપર કોઈ પણ ગ્રાન્ટ પાસ થયું હોય તો મને એ લોકો બતાવવા કે અમે લેટર આલ્યો અને આ ગ્રાન્ટ પાસ થઈ છે કે આ રોડ પાસ થયો. માનસિંહજી બાપુ, આપ જ્યારે ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે કોંગ્રેસનું સુકાન સંભાળો છો ત્યારે ખેડા જિલ્લામાં 2 દિવસથી વાતો ચાલી રહી છે કે મહુધારા ધારાસભ્યશ્રી ભાજપ તરફ દોડી રહ્યા છે, આજે પણ તેમની ગેરહાજરી અહીંયા દેવડાઈ રહી છે, આપ એ બાબતે શું કહેશો? બિલકુલ અફવા છે, જૂઠાણું છે. એ ગઈકાલે પેલું જે જિલ્લા પંચાયતનો જે કાર્યક્રમ હતો પંચાયત ઘરના ઉદઘાટનનો, એટલે સરકારી કાર્યક્રમ હતો એટલે ધારાસભ્ય તરીકે ત્યાં એ ગયેલા, એટલું જ છે. બાકી અત્યારે માતરમાં પણ મારી સાથે હતા, અને એટલે એવી અફવા છે, જૂઠાણું છે, અને આ લોકો જૂઠાણું ચલાવીને આ રીતે લોકોનું કોંગ્રેસનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કરે છે. પણ ગુજરાતમાં આયે હૈ ઓર રાહુલ ગાંધી કે ઓર સે એલાન દિયા ગયા હૈ ગુજરાત બંધ કા, તો ઇસકે બારે માં આપ ક્યા કહેંગે, ક્યું ગુજરાત બંધ કી જરૂરત કોંગ્રેસ કો અભી પડી? ગુજરાત બંધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ને એલાન દિયા હૈ. આપ સભી જાનતે હૈ કે મહેંગાઈ ઇતની હો ગઈ હૈ, મહિલાએ બહાર નિકલ કે જાતે હૈ કે રાશન ખરીદને કે લે જાતે હૈ યા સબ્જી ખરીદને જાતે હૈ, તો લોગો કો ये सोचना पड़ रहा है कि भाई हम कौन सी सब्जी ले या बिना सब्जी हम घर चले जाए. तो ये हालत है गुजरात की, और गुजरात की हर युवाएं परेशान हैं, गुजरात की हर महिला परेशान है, घर घर में परेशानी है. तो इसलिए लोगों के भी अपेक्षा हैं कि गुजरात बंद हो, क्योंकि गुजरात की जो सरकार है वो गूंगी हो चुकी है ना, उसको कुछ सुनाई दे रहा है, लोगों की बाधाएँ उसको सुनाई तो दे ही नहीं रहा. इसलिए कांग्रेस पार्टी लोगों के पक्ष में लोगों के लिए गुजरात की बंद ऐलान किया है. क्या लगता है मैडम 2022 में गुजरात चुनाव के बारे में? हम तो जीत रहे हैं, कांग्रेस पार्टी लोगों ने मन बिठा लिया है कि कांग्रेस को जिताना है, और गुजरात भी चाहती है कि परिवर्तन चाहती है, और गुजरात के जितने भी लोग हैं वो चाहते हैं कि गुजरात में कांग्रेस की सरकार आए और नवे गुजरात को वो बिल्ड करे. खेड़ा जिला के सहित
खेड़ा जिला के सहित कई जगह पर कांग्रेस के कार्यकर्ता बीजेपी में जुड़ रहे हैं, क्या कहोगे आप? बहुत सारे कार्यकर्ता कांग्रेस के साथ भी जुड़ रहे हैं दूसरे पक्ष से। माननीय अमरसिंह ठासरा विधानसभा, आपे कीधु ए प्रमाणे के आ गप्पीदास की सरकार थी अने ठासरा तालुकानी अंदर गत रोज मुख्यमंत्रीए घणा विकास कार्यों की जाहरात करी, आ अंगे आप शू कहो? हवे ये आखो कार्यक्रम जे ठासरा थयो ये आखो कार्यक्रम सरकारी कार्यक्रम हतो अने सरकारी कार्यक्रम में कोई प्रचार का प्रसारण ना करवू जोईए अने जे पब्लिक भेगू करे छे आंगणवाड़ी बहनों मध्यान्ह भोजन संचालकों सरकारी अधिकारी नो उपयोग करीने पब्लिक भेगू करे छे अने बीजी एसटीओ पण मूक एटले એસટીઓ મફતી આ વાપરે છે સરકારની। ઠાસરા વિધાનસભાના આપ ઉમેદવાર છો ત્યારે આગામી આ ઠાસરા વિધાનસભા સહિત આપ ખેડા જિલ્લાની કેટલી સીટોમાં ભાગ ભજવશો? જો ભાઈ હું ઠાસરા વિધાનસભાનો ઉમેદવાર નથી, હું ઠાસરાનો અત્યારનો હાલનો ધારાસભ્ય છું અને અમારો ઠાસરા વિધાનસભાનો ઉમેદવાર તો આ પંજો જે પંજો લઈને આવે એની સાથે અમે છીએ અને અમે સાથે સાત વિધાનસભા ખેડા જિલ્લાની લઈ લઈશું એ મારી તમને ગેરંટી છે। ઠાસરા તાલુકામાં આપના પ્રભાવ વિશે આપ શું કહેશો? ઠાસરા તાલુકામાં તો મારો પ્રભાવ જે છે એનો એ જ છે અને હું જાળવી રાખવાનો છું। આમ આદમી પાર્ટીના અસ્તિત્વ વિશે આપ શું જણાવશો? આમ આદમી પાર્ટીને તો એને જે ફાવે એ કરે, અહીં ગુજરાતમાં કોઈ ફાયો નહીં બીજો પક્ષ આવેલો। ધારાસભ્ય શ્રી, ખેડા જિલ્લાની અંદર મુખ્યમંત્રીનો કાર્યક્રમ થયો અને સરકારના અધિકારીઓની હાજરીની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો, તો આ બાબતે આપ શું કરશો? ખરેખર એવું ના હોવું જોઈએ, સરકારી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનું પાર્ટી બેઝ ઉપર કાર્યક્રમ ના કરવો જોઈએ અને એના વિશે બોલાય પણ નહીં। સરકાર કાર્યક્રમ સરકારના ખર્ચેથી થતો હોય છે એટલે ખરેખર એ એમની ભૂલ કહેવાય। ખેડા જિલ્લાના ઘણા વિસ્તારો આપના મત વિસ્તારમાં આવેલા છે અને અમારે કપડવન તાલુકાના ઘણા ગામો એની અંદર લાડવેલ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વખતથી ડિમાન્ડ થઈ રહી છે કે અમારે લુણી નદી પરનું ગણનારું બનાવવું જોઈએ। ઠાસરા તાલુકાની અંદર જે રીતે વિકાસ કામો થઈ રહ્યા છે, આપ જ્યારે બાલાસિનોર એટલે કે મહીસાગર જિલ્લામાં હો અને ખેડા જિલ્લાના ગામો આપના વિસ્તારમાં હોય ત્યારે આ લાડવેલના ગંડારા વિશે આપ શું કરશો? આજ દિન સુધી એ લાડવેલના ગંડારા માટે મને કોઈએ રજૂઆત કરી નથી, પણ ખામડાવાળા વિસ્તારના એક રસ્તા માટેની રજૂઆત જ્યારે મને કરી છે ત્યારે મેં એની આ વખતે દરખાસ્ત કરેલી છે। એ સિવાય અમને પાણી બ્લોક કે આરસીસી માટેના નાના મોટા કામો માગ્યા હશે એ દરેક કામો મેં એમને આપ્યા। આગામી બાલાસિનોર વિધાનસભાની સીટને જીતવા માટે આપની રણનીતિ શું હશે? બાલાસિનોરની વિધાનસભાના મતદારો છે એ બધા કોંગ્રેસને વરી ચૂકેલા જ છે, ઉમેદવાર કોઈ પણ હોય બાલાસિનોરની વિધાનસભા સીટ કોંગ્રેસ જીતે છે ને જીતે છે। ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ દ્વારા સિટિંગ ધારાસભ્યોને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે એવું કહેવામાં આવે છે, જો આપને ટિકિટ આપવામાં ના આવે તો આપની રણનીતિ શું હશે? કોંગ્રેસ સાથે જ રહેવાનો, જેને ટિકિટ મળે પંજો લઈને આવે એની સાથે હું રહેવાનો છું। We'll be right back.